एलायंस एरना आर्टियन એરક્રાફ્ટે બુધવારે રાબેતા મુજબ પોતાની મુંબઈથી ઉડાણ ભરી હતી. દરમિયાન ભુજ આવી રહેલી આ ફ્લાઇટ આજ સવારે 6:30 વાગ્યાની આસપાસ ટેક ઓફ કર્યું હતું. તો ત્યારે એન્જિન કાઉન્સિલનો એક ભાગ નીચે પડી જવા પામ્યો હતો. જો કે ફ્લાઇટ પરત લેન્ડ કરવામાં કોઈ આદેશ ન મળતા આ ફ્લાઇટ ભુજ એરપોર્ટ સવારે 8:30 વાગે નીકળી ગઈ હતી. તો જે સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી, પરંતુ ત્યાં હા ફ્લાઇટની અંદર મુસાફરો સવાર હતા અને ગંભીર પ્રકારની ઘટના બદલ ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. તેવું જાણવા મળ્યું છે કે જિલ્લા મથક ભુજ ખાતે આવેલ એરપોર્ટ પરથી મુંબઈ વિમાનની સેવા અંતર્ગત દૈનિક ફ્લાઇટ દ્વારા મુસાફરોને ઝડપી પાડી અને તેમાંથી મુસાફરીઓ કરતા અને અનેક લોકોને ઘટનામાં કોઈ ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હોવાનું જાણ આવતા ભુજથી સવારે 8:30 કલાકે મુંબઈ જવા ઉપડી હતી. તો એલાયન્સના એરની ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હોવાનું ભુજ એરપોર્ટ ટર્મિનલ મેનેજર અને પ્રકાશ બાલેશ્વરે જણાવ્યું હતું કે આ ફ્લાઇટમાં 61 મુસાફરોની ટિકિટ બુક થઈ હતી અને દરમિયાન સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે અનુસાર મુંબઈથી ભુજ જવા રવાના થયેલી ફ્લાઇટ એન્જિન કાઉન્સિલિંગ અને કાઉન્સિલિંગમાં એક ભાગ પડી ગયો હોવાની જાણ થતાં એરપોર્ટ પર રહેલી ટીમને થઈ ગઈ હતી. તો આ વિશેની જાણકારી કેપ્ટનને આપવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધી તો ફ્લાઇટ ઉડી ગઈ હતી, જેના બાદ ફ્લાઇટમાં કોઈ વાંધાજનક ન જણાતા તેને રોકાઈ ન હોવાનું અનુમાન જાણવા મળ્યું હતું. તો અલબત્ત ગંભીર પ્રકારની આ ઘટના સદભાગ્ય કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે રીતે ચોક્કસપણે અને સંબંધિત રીતે મુસાફર વર્ગમાં રાહતની લાગણી ફેલાઈ હતી. તો જ્યારે છેક ભુજ પહોંચી ગઈ હતી ત્યારે આ બાબતની સહજ વૃત્તિ સમાન હોવાનું જાણકારી વ્યક્ત કરી રહ્યા છે.